ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે જે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો કિસાન સફર એટલે ખેડૂતોની ચેનલ અને ખેડૂતો માટે હંમેશા જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો આપણે એ મેળવતા હોય છે ત્યારે મિત્રો સુભાષ પાલેકર ખેતી પદ્ધતિની અંદર જે મોડલ ફાર્મ કહી શકાય તો એ મોડલ ફાર્મ જે છે કેવું હોય મોડલ ફાર્મની અંદર કયા કયા પાકો હોય આવો ને સેજે એવો પ્રશ્ન થવા મળે કે ભાઈ હું હશે વળી મોડલ ફાર્મમાં ત્યારે આવા મોડલ ફાર્મ જે છે એ ગુજરાતની અંદર જેને ગણા ગાંઠામાં જેનું નામ આવે છે એવું ફાર્મ એટલે માતૃભૂમિ પ્રાકૃતિક ફાર્મ અજીતસિંહ ગોહિલનું નામ જે છે એ ચોક્કસ એ લીધા વિના ન હાલે ત્યારે મિત્રો આજે આપણે અજીતસિંહ ગોહિલની જ મુલાકાત લેવાના છીએ કે એના જ ફાર્મની અંદર એ મિત્રો આજે આપને મળવાનો મોકો મળ્યો છે તો બને ત્યાં સુધી જે છે એ આજે બધું જ દેખાડવા માટેનો પ્રયત્ન એ આપણે કરીશું કહેવાય ને કે ભાઈ ફોનની અંદર તો થોડું ઘણું જ આવે પણ જ્યારે તમારે ચોક્કસ જે છે એ માહિતી જોવે તો તો તમારે અહીંયા રૂબરૂ જ આવવું પડે અમારે લુણાવાડાથી જે છે એક ભાઈ જે અમારા યશભાઈ પટેલ એ લુણાવાડાથી અહીંયા ઢેઠ જોવા માટે આજે પધાર્યા અને અમારે યાર એમની સાથે ભેટો થઈ ગયો છે તો મિત્રો અહીંયા જે છે એ અજીત ચિંાહીથી આપણે જાણીશું કે કેટલા લોકો અહીંયા આવી ગયા છે આ ફાર્મની અંદર કેવી કેવી પ્રવૃત્તિઓ થાય છે આ ફાર્મમાં જે પ્રવૃત્તિઓ થાય છે એના અંદરથી કેવી આવક થાય છે કેટલો ખર્ચ થાય છે ખરસ આની અંદર કેટલો બધો ઘટ્યો છે મિશ્ર પાક પદ્ધતિ જે છે એ અપનાવી છે તો એનાથી કયા કયા ફાયદા થયા છે આ બધી માહિતી મેળવવાનો પ્રયત્ન કરશું એ ફોન દ્વારા પણ તમે રૂબરૂ જે છે ચોક્કસ જે છે એ આજે આ માતૃભૂમિ પ્રાકૃતિક ફાર્મ એ ચોક્કસ જે છે એ મિત્રો મુલાકાત લેવા જેવી ખરી આજે અમે અહીંયા આવ્યા પછી એ અમને જાણવા મળ્યું છે ચોક્કસ જે છે એ આપણે આજે આ જાણવાનો પ્રયત્ન કરશું સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને પછી આપણે આગળ વધીએ અજીતજી પૂરેપૂરું તમારું નામ અમારા ખેડૂત મિત્રોનું મારું નામ છે અજીત છે લખુભા ગોહિલ ગામ જૂનાપાદર તાલુકો જેસર અને જિલ્લો ભાવનગર માતૃભૂમિ પ્રાકૃતિક ફાર્મ છે મારો મોબાઈલ નંબર છે સન્નું ચોસઠ અડસઠ બોતેર છ્યાસી ફરી વાર હા મારો મોબાઈલ નંબર છે સન્નું ચોસઠ અડસઠ બોતેર

ની અંદર હાલમાં જે છે એ તમારી પાસે કેટલા ક્ષેત્રની અંદર જે છે એ છે અજીત જી માતૃભૂમિ પ્રાકૃતિક ફાર્મ જે છે મારું ત્રણ એકરનું ફાર્મ છે એની અંદરથી બે એકરની અંદર મારે આંબા જે છે આંબા જે છે મારા ફાધરે રોપેલા છે ચાલીસ વર્ષ જૂના છે ગયા વર્ષે તોક તેમાં લગભગ પચાસ આંબા પડી ગયા છે અને એમની સાથે એક એકર જે છે ઓપન ફિલ્ડ છે એની અંદર આપણે મગફળી જે છે ઘઉં છે બાજરો છે એ બધું ખાવા પૂરતી કરતા હોઈએ છીએ શાકભાજી થોડું થોડું જે છે એ બધું એક એકર આપણે ઓપન ખુલ્લું છે બે એકર ની અંદર આંબાનો બગીચો છે એટલે આ આંબાનો બગીચો મારા પપ્પા એ જે છે એ ચાલીસ વર્ષ પેલા રોપેલો છે એ બગીચો છે કીધું એમ કે તોકતે વાવાઝોડામાં પચાસ ટકા ઝાડ ગયા છે બરાબર બીજું જે છે આની અંદર મિશ્ર પાકની અંદર વાત કરું તો શરૂઆત એમ કહું કે મારા ફાધર જ્યારે હું ભણીને આવ્યો ઘણા લોકો માટે બહુ પ્રેરણાદાયક વાત હશે તો હું ભણીને આવ્યો પછી મારા ફાધરને જે આ ખેતીમાં પ્રાકૃતિક ખેતી તરફ વાળવા બહુ મુશ્કેલ હતા ઘણા બધા લોકોને પ્રોબ્લેમ થતો હોય છે કે કોઈ ભણેલા હોય શરૂઆતમાં અપનાવતા નથી હોતા કે ખાતર સિવાય કંઈ થાય નહીં એવું એવું મારા ફાધરનું જ હતું કે ભાઈ તું ભણીને આવ્યું એટલું બધું પણ આમાં કાંઈ તારું થશે નહીં પછી મેં કીધું કે નાના પપ્પા તમે એક વર્ષ જુઓ એટલે શરૂઆત મેં ધીમે ધીમે કરી હતી બધા બેક્ટેરિયાથી સજીવ ખેતીનો ત્યારે ખૂબ પ્રચાર પ્રચાર હતો એટલે બધા બેક્ટેરિયા યુનિવર્સિટીના આપણે વાપરતા ખૂબ સારું એવું રિઝલ્ટ મળ્યું અને પછી મારા ફાધરને એવું લાગ્યું કે ના ના આમાં લગભગ ખાતરની જરૂર નથી પડતી અને થાય છે એટલે આંબાવાળાનું હતું એટલે ખૂબ સારું એવું ઉત્પાદન આવ્યું હતું પછી બે હજાર સત્તરથી સુભાષ પાલેકરજીના કોન્ટ્રાક્ટમાં આવ્યા પછી મિશ્ર પાક પદ્ધતિ અને ત્યાંનું મેં ફિલ્ડ જોયું એટલે પછી મેં હળદર એમાં મિશ્ર પાક તરીકે ચાલુ કર્યું વાવેતર માટે એટલે બે હજાર સત્તરથી હું આમાં સતત મિશ્ર પાકની અંદર આંબાની અંદર હળદર કરું છું અને પહેલાં જે છે આંબા લગભગ મારા ફાધર કરતા ત્યારે દોઢ લાખ જેવા આખા વર્ષ બે એકરમાંથી ઉત્પાદન લેતા અત્યારે માત્ર ને માત્ર અઢી ત્રણ લાખની ખાલી હળદર થાય છે અને બે અઢી લાખ રૂપિયાના આંબા થાય છે એટલે એટલે મિશ્ર પાકમાં હળદર છે ત્યાર પછી થોડું થોડું મિશ્ર પાક વધારતા ગયા આપણે એની અંદર આપણે મિશ્ર પાકમાં સરગવા કરતા દઈએ અત્યારે જે છે આ બે આંબાની વચ્ચે આપણે છત્રીસ ફૂટનું જે અંતર છે એની અંદર અઢાર ફૂટની અંદર જે છે આપણે એક ભાગની અંદર દાડમ નાખેલા છે એટલે આપ જોઈ શકો છો આ છે બે વચ્ચે જેમ સુભાષ પાલેકરજી કહે તો એવી રીતે આપણે દાડમ નાખેલા છે પછી ચાર જે એમની લાઈનો જે છે ચાર લાઈનો ઉપર પપિયા નાખેલા છે દેશી પપિયા જે છે એ દેશી વેરાયટી છે આપણી ખૂબ મીઠી ખાવાની અંદર જે છે ઊંચાઈ હાઈટ પકડે છે અને ખૂબ ખાવામાં મીઠી છે એટલે ચાર કોર્નર ઉપર પોપિયા નાખાતા વચ્ચે બીજો પાર્ટ જે છે એની અંદર આપણે જોઈએ તો જામફળ જે છે એ મિશ્ર પાકમાં વચ્ચે જ્યાં અઢાર ફૂટની અંદર બે આંબાની વચ્ચેની જે જગ્યા છે એમાં જામફળ જે છે આ જામફળ આપ જોઈ શકો છો બીજા પાટની અંદર જામફળ છે જામફળ આવવાના પણ શરૂઆત થઈ ચૂક્યા છે એટલે આ રીતે જામફળ છે બીજા પાટની અંદર આપણે જોઈશું ને એલચી થોડી છે થોડા કાજુ છે પણ બીજું જે છે આંબાના થળની અંદર જે આપણે ખૂબ મહત્વનું જે છે મરી એટલે કે મરીનો પાક જે છે આપણે ક્યારે નામ પણ સાંભળ્યું નથી આપણા વિસ્તારની અંદર આપણે કહેવાય કે જે અંગ્રેજો વખતે જે આપણો અહીંયા કહેવાય ને કે તેજાનાનો જે એક ખજાનો હતો અને જે છે આપણે ભૂલી ગયા તો આ અજીતસિંહ જે છે એ આ મરીનો પાક જે છે એ લઈ આવ્યા છે આ મરી વિશેની વાત આપણે કરી મરી છે ખાસ કરી અને મેં સુભાષ પાલેકરજીની શિબિરમાં સાંભળ્યું હતું કે મરી કોઈપણ આંબાના થડ હોય તો એમાં થઈ શકે છે એટલે મેં ટ્રાયલ કરવા માટે મેં જોયું કે મારે જ્યાં સવાસો આંબા હતા તો એમાં થડમાં નાખવું શરૂઆત હું નવસારી કૃષિ યુનિવર્સિટીનું જે ગણદેવી સેન્ટર છે ત્યાંથી આ મરીના છોડ લાવ્યો હતો એ જે મરીના છોડ છે એ મેં આંબાના થડમાં નાખ્યા ખૂબ સારો એવો ગ્રોથ છે લગભગ દોઢેક વર્ષ થયું છે બે વર્ષ પણ મેં જાણ્યું છે લગભગ ચારેક વર્ષ આસપાસ એને મરી આવવાના શરૂ થશે કે આપણી તો પહેલી ટ્રાયલ છે કેટલા વર્ષે આવ્યા આપણને ખબર નથી પણ અત્યારે દોઢથી બે વર્ષના થવા આવ્યા છે એટલે આ ટાઈપ નો ગ્રોથ છે અને થોડાક આંબા પડી ગયા એમની સાથે પણ થોડાક મરી જતા રહ્યા છે પણ ખૂબ સારો એવો વિકાસ છે મરીનો જોતા એવું લાગે છે કે વાતાવરણ ખરેખર અનુકૂળ હોય અને ખૂબ સારું એવું ભવિષ્યમાં લગભગ દોઢક વર્ષ પછી કાં બે વર્ષ પછી આવક થશે એવું મને અત્યારે એંધણ દેખાય છે એટલે કે આ મરીનો પાક છે પછી બીજું જે છે આપણે આગળ જોઈએ અંદર હા ત્યાર પછી આમની અંદર જે છે આપણે કેળનું પણ નાખેલી છે બીજું કે આની અંદર આપણે હાઈડેન્સિટીની અંદર થોડુંક આંબાનું મોડલ બનાવીએ છીએ બાર બાય બારના અંતરે તો આમાં જે ડાયરેક્ટ જે આ છે આંબો આપ જોવો છો તો આમાં ડાયરેક્ટ દેશી ગોટલું નાખેલું છે બરાબર ડાયરેક્ટ જ સુભાષ પાલેકરજી જેમ કેમ એમ સીધે સીધું એક દેશી ગોટલું નાખેલું છે પછી આની અંદર ડાયરેક્ટ આંબો વાળી દેવાનો આપણે એટલે એ રીતના હાઈડેન્સિટીમાં નજીક નજીક આ બીજો આંબો છે આ રીતનું એટલે એ રીતનું કરેલું છે ત્યાં સુધીમાં આપણે અંદર મિશ્ર પાકમાં હળદરની સાથે કેળ નાખી છે બરાબર છે બરાબર

અને કુદરતી રીતે જે છે એ હળનું હળદર જે છે ખૂબ મોટા પાળિયા હોય બે ફૂટના પાળા બનાવવાના અને એની અંદર એની ગાંઠ આવે જો માતૃ ગાંઠ નાખો તો બેટર છે સેલેમ હળદર જે છે ખૂબ સારી છે અને માર્કેટની અંદર પણ એનો સેલેમ હળદર જે છે બહુ સારો ભાવ હોય છે તો એ છે બે હળદરના ચાસ વચ્ચે આપણે ગણી બે પાળિયા વચ્ચે ત્રણ ફૂટનું અંતર જે છે એ પરફેક્ટ હોય છે તો ત્રણ ફૂટના બે બે પાળિયા વચ્ચે અંતર બે ફૂટનો પાળો બનાવવાનો ત્યાર પછી હળદર જે નીકળે એટલે અમે કુદરતી રીતે નાની નાની ચિપ્સ બનાવીએ છીએ એને બોઈલિંગ નથી કરતા એટલે ચિપ્સ બનાવી અને પછી એમને કુદરતી રીતે સૂકવી અને પછી એનો પાવડર બનાવી અને કિલો કિલોના પેકિંગ કરી અને અઢીસો રૂપિયાના જે કિલો જે છે એ ભાવથી આપણે સીધું વેચાણ કરીએ છીએ અને ખૂબ ઘણા લોકો પણ જે આપણા ગુજરાતના લોકો અમુક ફોરેનમાં ઓસ્ટ્રેલિયા રહે છે દુબઈ રહે છે એ લોકો પણ પચાસ પચાસ સો સો કિલો પોતાના અહીંયા ફેમિલી પૂરતી ખાવા માટે કે ત્યાં લોકોને ખાવા પૂરતી લઈ જતા હોય છે

તો ભાવનગરની અંદર પહેલા જે સાહેબ હતા આપણે ડીડીઓ સાહેબની વાત કરીએ અરુણ કુમાર વનરવાલ સાહેબ અત્યારે પણ ડૉક્ટર પ્રશાંત જીલોવા સાહેબ છે બહુ એક્ટિવ છે પ્રાકૃતિક ખેતી માટે કલેક્ટર સાહેબ છે એ પણ એક્ટિવ છે આપણા એસપી સાહેબ છે જય જયપાલસિંહ રાઠોડ સાહેબ એ પણ ખૂબ એક્ટિવ છે એટલે કહેવાનો મતલબ એ છે કે એ પોતે પોતાના ધારો કે ખાવા પરથી જોવે અને પોતાના કિચન ગાર્ડનની અંદર પણ એ લોકો જીવામૃત અમૃત વાપરે છે સાહેબો અને આપણું અમૃત આહાર બજાર ભરાય છે એટલે એ લોકો ખાવાનું શાકભાજી પણ ત્યાંથી લે એટલે ઉપરથી જ અમારા જે ક્લાસ વન જે ઓફિસરો છે ખૂબ રસ ધરાવે છે અને જેના કારણે જે છે તંત્ર દ્વારા જે કંઈક મિટિંગો થતી હોય એની અંદર વધારે વધારે ફોકસ કરે અને વધારે જે છે ખેડૂતોના ફિલ્ડ પણ જોવા જાય છે નખર કોઈ ક્લાસ વન અધિકારી ઓછા જતા હોય પણ અમારા કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ છે એસપી સાહેબ છે બધા જ લોકો જે છે એ ખેડૂતોના રૂબરૂ ફાર્મ વિઝિટ કરતા હોય છે અને જેના કારણે ખેડૂતોને પણ પ્રોત્સાહન ખૂબ મળતું હોય છે ખેડૂતોએ પણ જે છે આ બાબતોની જે કારણ કે આપણી વસ્તુ છે સારી વસ્તુ છે તો ક્લાસ વન અધિકારી એ અંતે તો માણસ છે એમને જે છે એ આ વસ્તુ તમારા જ્યાં સુધી પોગાડી જવું આવો સંદેશો જે છે એ અજીતસિંહ પાંચથી આપણે શીખવા જેવો છે કે એમના ફોટા હું જોઉં છું તો એ કોઈ પણ નવા અધિકારી આવ્યા તો એમને જે છે એ માતૃભૂમિ પ્રાકૃતિક ફાર્મનું જે છે એ એનું જે કહેવાય ને કે ભાઈ ઓરિજિનલ જ છે પ્રાકૃતિક જ છે તો દેવામાં હું વાંધો છે એમ કે મળે છે તો મિત્રો તમે પણ જે છે આ એક બાબત શીખજો કારણ કે બધા માણસને ખાવા તો જોવાનું જોવાનું જ છે તો આપણે સારી વસ્તુ આપણે વાળીએ પૈક્યું છે તો શા માટે ના આપવું એ આ ગુણ જે છે એ હજીમાંથી આપણે શીખવા જેવો છે સાથે સાથે મિત્રો અહીંયા પણ જો તમે આ જોઈ રહ્યા છો જે મરીનો છોડ જે છે એ આવી રીતનો વિકાસ જે છે થઈ રહેલો છે સરાગવા સરગવા પણ મિશ્ર પાકમાં છે થોડાક હા દેશી દેશી વેરાયટીજ છે બરાબર હા બસ હા સરગવાની ત્યાર પછી જે છે આપણે મિશ્ર પાકમાં મેં કીધું તું કે દસ પંદર છોડ એલચીના છે આ એલચી છે એલચીની હાઈટ એટલી થઈ છે હજુ આવે નથી જ્યારે આવે ત્યારે આ આપણા માટે ટ્રાયલ બેજે જ છે કે કેવી આવે છે કે વાતાવરણ અનુકૂળ છે કે નહીં તો આવડી થઈ છે એલચી બરાબર આ આનો સમયગાળો કેટલો થયો છે આનો તે આપણે મરીની સાથે જ બધા છોડે હા મરીની સાથે લગભગ દોઢ દોઢ વર્ષ દોઢ બે વર્ષ જેવું છે એટલે કે ટૂંકમાં ગ્રોથ આનો સારામાં સારો સારામાં સારો થયો છે બરાબર સાથે સાથે અજિતસિંહ મારે એ તમને પૂછ્યું છે કે આજે અત્યારે જે પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિની અંદર જે ખેડૂત મિત્રો આ સુભાષ પાલેકર ખેતી પદ્ધતિ જે છે એ અપનાવી રહ્યા છે તો આ મોડેલ ફાર્મ જે છે એમાં મિશ્ર પાકનું હું મહત્ત્વ રહેલું છે એ અમારા એક મિત્રોને કહ્યું જી મિશ્ર પાકનું ખાસ કરીને મહત્ત્વ તો એ છે કે કદાચ માર્કેટિંગની અંદર કોઈ પણ એક પ્રોડક્ટના ભાવ ડાઉન થાય તો બીજા પ્રોડક્ટના ભાવ મળી રહે એટલે કે ઇકોનોમિકલી કન્ડિશન રીતે ખેડૂત જે છે એ અમુક એક મોનોક્રોપિંગ કરે એક જ પાક કરે તો એમાં ઇકોનોમિકલી થોડો કદાચ ભાવ ઓછો આવ્યો તો ઓલું થાય પણ આની અંદર શું થાય કે એકબીજાના એક ભાવ ઓછો આવ્યો તો બીજો ભાવ સારી રીતે મળી રહે બીજી વસ્તુ એ છે કે જીવાત નિયંત્રણ માટે ખૂબ મહત્ત્વનો રોલ ભજવતા હોય છે આપણે તો જો કે આ બાગાયતી પાક છે પરંતુ શાકભાજી પાક છે કપાસ પાક છે કે કરતા હોય તો એની અંદર મિશ્ર પાક જે છે ખૂબ મહત્ત્વનો રોલ ભજવ આપણે જે આપણે કહીએ કે મિત્ર કીટકો જે છે એના વસવાસ માટે એનું સ્થાન મળી જતું હોય છે એટલા માટે મિશ્ર પાક જે છે ખૂબ મહત્ત્વનો રોલ ભજવતો હોય છે બરાબર છે સાથે સાથે આપણે આજે આપણા કહેવાય ને કે ભાઈ માતૃભૂમિ પ્રાકૃતિક ફાર્મ જૂના પાદર અમારે ભાઈ લુણાવાડાથી ભાઈ જે છે એ આવેલા છે તો એમની પાસેથી આપણે આજે જાણીએ કે ભાઈ એ અમારા યુવાન મિત્ર જે છે એ આ પ્રાકૃતિક ખેતીથી પ્રેરાય અને આ ખેતી તરફ વળવા માટે એટલે કહેવાય ને કે આ ખેતી કરવા માટે એ ઘણો બધો અભ્યાસ જુદા જુદા વિભાગ વિસ્તારમાં કરી અને આજે અહીંયા આવેલા છે તો એમની પાસેથી જ જાણવાનો પ્રયત્ન કરીએ યશભાઈ પટેલ તમે જે છે એ તમારું ના પહેલાં કરી શકે હું યશ પટેલ લુણાવાડા પાંચમોડિયા ગામ મહીસાગર જિલ્લો મેં હાલ એન્જિનિયરિંગનો અધૂરો અભ્યાસ છોડ્યા બાદ વિચાર્યું કરિયર માટે સેટ કરવા માટે તો જોયું મેં બધા અલગ અલગ ફિલ્ડમાં આજે સમાજમાં દેશમાં પૂરતા એન્જિનિયરો છે ડોક્ટરો છે અલગ અલગ ફિલ્ડમાં બધા બહુ છે બધામાં બહુ કોમ્પિટિશન છે પણ અત્યારે ઘટ પડતી જાય છે ખેડૂતોની અને એમાં પણ ઓર્ગેનિક ખેડૂતોની જે ઓર્ગેનિક રીતે ખેતી કરે છે અત્યારે ખેતીના વિષયમાં જોઈએ તો ખેડૂતો ખેતી તો કરે છે પણ એ ખેતી જે થાય છે અત્યારે મતલબ કેમિકલ રસાયણવાળી એ એ ખેતીથી જોઈએ એટલું અનુકૂળતા નથી રહેતી સમાજમાં લોકો એનો ઉપયોગ કર્યા પછી આજે બીમારી પણ એટલી વધી છે અને ખેડૂતને પણ જોઈએ એવો ભાવ નથી મળતો હવે આપણે વાત કરીએ તો આપણે વર્ષોથી બધા જાણીએ છીએ કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે ગાય આપણી માતા છે ગાયના વિશે બધું આપણે બહુ બધું જાણીએ છીએ પણ એ બધું આજે વાસ્તવિકમાં થોડું ઓછું દેખાય છે પૂરા દેશમાં જોવા જઈએ તો આજે એ બધાની બહુ અછત હોય એવું લાગે છે ગૌચરો છૂટ્યા છે પણ ગાયો અત્યારે એટલી રહી નથી અને ખેતીની વાત કરીએ તો બહારથી બધી નવી નવી પદ્ધતિ આવી હરબી આવ્યા બધા ઘાસ બાળવાની દવા આવી બીજું એટલા જંતુનાશક કેમિકલ આવ્યા તો મને એવું લાગે કે બધાની એટલી બધી જરૂર નથી આપણે જો ઓર્ગેનિક સુભાષ પાલેકર ખેતી દ્વારા એટલે આપણે અજીતભાઈ જે છે એમના માતૃભૂમિ નેચરલ વર્ડ ચેનલ દ્વારા મેં વિડીયોથી મેં પહેલાં નોલેજ લીધું બીજા આપણે અજી એ જે મૂડીયા સાહેબ છે કિસાન સફર ચેનલ દ્વારા મેં વિડીયોને બધા જોયા પછી મને ખબર પડી કે આ વિષયમાં ઉતરવા જેવું છે ઊંડાણ પછી ગોંડલના રમેશ રૂપા રેલિયાજી છે એમના દ્વારા મેં કૃષિ સંસ્કૃતિ અને ગૌ સંસ્કૃતિનો પ્રશિક્ષણ લીધું એ બાદ અત્યારે હું આનો જ અભ્યાસ કરું છું હવે હું આગળ જતાં ખેતીના વિષયમાં આવવા માગું છું તો ખેતી જે આજે ઓર્ગેનિક સુભાષ પાલેકર ખેતી જે છે ઘઉ આધારિત ખેતી છે કે બધા અલગ અલગ નામ છે પણ ટૂંકમાં આપણે ઘઉ આધારિત નેચરલ ખેતી ટૂંકમાં કે રસાયણ ને આ જે પેસ્ટિસાઈડના કેમિકલો જે વપરાય છે એના વગરની ખેતી તો સમા આજે જોઈએ કે પ્રગતિ ઘણી થઈ છે લોકો ટેકનોલોજીમાં વપરાશ કરતા આર્થિક રીતે પણ આગળ વધ્યા પણ સામે એટલી બીમારીમાં પણ એટલા આગળ વધ્યા છે તેનું મૂળ કારણ છે આપણે જે ખોરાક લઈએ છીએ એ જ તો ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરતા થાય તો એના સપોર્ટ તરીકે હું લોકોને બને એટલો વધારે જ્ઞાન આપી શકું અને લોકોને જે બી બીજું જે ખેડૂત જે છે ખેડૂત વર્ગ ઓર્ગેનિક તરફ વળે એના માટે જે પણ મારાથી થઈ શકે એના હું પ્રયત્ન કરવા માગું છું સરસ મજાની વાત યશભાઈ પટેલે કરી ભાઈ આજે બીજો જે છે એ પોતાના કામમાંથી ઊંચો નથી આવતો ત્યારે યશભાઈ કહે છે કે ભાઈ ખેડૂતોને હું સપોર્ટ કરીશ ખેતીમાં જે છે એ અમારા ખેડૂત મિત્રોની સાથે ઉભા રહે છે અમારા માટે તમે આવું બોલો ને એટલે ઘણું બધું થઈ ગયું બરાબર અમને જે છે ને હોકારો સારો મળવો છે બરાબર ને બાકી તો જે છે એ અમે અમારું કામ જે છે એ જો તમારી જેવા આવા યુવાનો જે છે અમારી સાથે આવશે અને અમને જે છે સપોર્ટ કરજે તો ચોક્કસ જે છે એ અમે ખેતીની અંદર ચોક્કસ પરિવર્તન લાવવા માટે એનો પ્રયત્ન કરશું છે સાથે સાથે કાજુનું એનું પણ જે છે એ અહીંયા અજીત ફાર્મ ઉપર આપણે મિત્રો જોઈ રહ્યા છીએ કે જુદા જુદા પાકો જે આપણે ક્યારેય જોયા ન હોય એવા પાકો પોતાના ફાર્મ ઉપર જે છે એમણે કરેલા છે તો આપણે હવે પ્રાયોજિક ધોરણે જે મરી છે સાથે સાથે જે છે એ એલસી છે આ જે છે આનો વિકાસ જે છે મરીનો વિકાસ મિત્રો દરેક જગ્યાએ આપણે જોઈ રહ્યા છીએ કે સોળ જે છે એ દરેક આંબાના છોડ ઉપર જે છે મરીનો છોડ જે છે એ સારામાં સારો વિકાસ જે છે કરી રહ્યા ગુંદા દેશી ગુંદા છે એ પણ સોળ જે છે એ અજીત છે ઘણા બધા છે ઘણા બધા જે છે છોડ નાખેલા છે આપણા કે છે ને ભાઈ મનસુખભાઈ સુવાગ્યા દેશી દેશી ગુંદો જે છે એ જો પાંચ ખાઈ જાય ને ખાલી આખા દિવસમાં જ્યારે એના સિઝનમાં તો એને જિંદગી પર જે છે ક્યારેય કોઈ રોગ આવે નહીં ઉંદાની સિઝનની અંદર એ ખાઈ જવા જરૂરી છે સાથે સાથે અહીંયા કાજુનું વૃક્ષો પણ જે છે એ ડેમોન્સ્ટ્રેશન માટે કહેવાય ને કે એ આપણા વિસ્તારની અંદર કાજુના છોડ પણ જે છે એ મિત્રો એ લગાવેલા છે કાજુના છોડ વિશે કંઈ વાત કરો આ કાજુના છોડ આને બે વર્ષ થયા છે અને હું આ જે છોડ છે એ આપણે ગીરમાંથી લાવ્યો હતો એક નર્સરી છે એમાંથી ઓલા વાંજા વાંજાભાઈની નર્સરીમાંથી લાવ્યો હતો અને પાંચેક છોડવા હતા એમાંથી બે ત્રણ છોડવા ખૂબ સારા એવા વિકાસ છે અને આનો વિકાસ પણ મને એમ લાગે ખૂબ સારો છે એટલે આમાં મિશ્ર પાક તરીકે ભવિષ્યમાં પણ અમે આ નાખી શકીએ કાજુ આનો પણ વિકાસ ખૂબ સારો છે આપ જોઈ શકો છો સરસ મજાની વાત એ મિત્રો આજે આપણને અજીતભાઈ દ્વારા મળી કે ભાઈ મિશ્ર પાક જે છે એ તમારે જોવો હોય અને મિશ્ર પાક પદ્ધતિથી એ ખેડૂતોને કેટલા બધા ફાયદા થાય છે છેલ્લા કેટલા વર્ષ થયા છે કે જેમાં તમે આમાં રાસાયણિક દવા કે ખાતરોનો ઉપયોગ નથી કર્યો આ પાંચમું વર્ષ ચાલુ છે પાંચ વર્ષથી આ ચાર વર્ષ કમ્પ્લીટ થઈને આ પાંચમું વર્ષ છે પાંચ વર્ષથી આપણે એક પણ વખત કોઈ પણ વસ્તુ નાખી નથી ખાલી જ્યારે આંબાની અંદર જ્યારે એનો પૂરું થાય એટલે જૂન જૂન મહિનાની અંદર સરસ મજાના ખામણા કરી અને એમાં ઘન જીવામૃત આપી દી પછી જ્યારે ફ્લાવરિંગ આંબામાં આપે ત્યારે આપણે એક બૂસ્ટર ડોઝ તરીકે ઘન જીવામૃત આપી અને આંબાની અંદર એવી કોઈ જીવાત દેખાતી નથી પણ દેખાય તો અમે જે છે દસ પ્રણ બ્રહ્માસ્ત્ર અગાઉ તૈયાર કરેલા રાખીએ છીએ અને એનો એકાદી બે વખત સ્પ્રે કરીએ છીએ નકો લગભગ સ્પ્રેની પણ જરૂર નથી પડતી અને કાર્બનનો અમે શરૂઆતમાં આજથી લગભગ ચાર વર્ષ પહેલાંનો મારી પાસે રિપોર્ટ છે એ પોઈન્ટ ફોર ફાઈવ એટલે કે ઝીરો પોઈન્ટ પિસ્તાલી હતો એ અત્યારે લગભગ મેં થોડાક દિવસ પહેલાં કર્યું હતું ત્યારે મારો લગભગ ઝીરો પોઈન્ટ પંચાણું આસપાસનો એ કાર્બન જે છે એટલો વધ્યો છે એટલે ખૂબ સારું એવું કાર્બનનો પણ વધારો થઈ રહ્યો છે અને હળદર જે છે હળદરની અંદર લગભગ જીવામૃત જ આપીએ છે બીજું કોઈ જરૂર પડતી નથી પંદર પંદર દિવસે પિયતની સાથે જીવામૃત આપીએ છીએ ખૂબ હેલ્ધી છે હળદર આપ જોઈ શકો છો અને હળદર તલક છાયાની અંદર થતી હોય એટલે કદાચ તડકે હશે તો અમુક પાંદડા બળી ગયેલા હશે બાકી તલક છાંયું હશે તો ત્યાં લગભગ હળદરનો વિકાસ ખૂબ સારો હશે અજીત સિંહ આ પાંચ વર્ષની અંદર અમારા ખેડૂત મિત્રો ઘણા બધા એવું કહેતા હોય કે ઉત્પાદન ઘટે છે ઉત્પાદન ઘટે છે ખાતરી કે એક બે વર્ષ તો સારું થાય પછી કે ઘટે છે તો તમારે પાંચ ચાર વર્ષ પૂરા થઈ ગયા તો તમને ઉત્પાદન ઘટ્યું કે વધ્યું ના ના ખૂબ સારો પ્રશ્ન છે આપનો કે ઘણા ખેડૂતોને પ્રશ્ન મેં કીધું ને કે સુભાષ પાલેકરની જે છે ચારે ચાર પાયાના સિદ્ધાંતો નહીં હોય તો કંઈકને કંઈક ડાઉન થશે અથવા તો જે ઓર્ગેનિક કરે છે એની અંદર જે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર ઓર્ગેનિક બેક્ટેરિયા જે વાપરે છે એની અંદર સો ટકા ઉત્પાદન ઘટતું હોય છે ત્રણ વર્ષ એ આપે છે ત્રણ વર્ષ પછી વધે છે પરંતુ આની અંદર જે છે જમીનના બેક્ટેરિયા જેટલા બધા છે જીવામૃત છે આખું બેક્ટેરિયલ કલ્ચર છે એટલે કુદરતી રીતે જમીનની અંદર જે બધા જ પોષકતત્વો સત્તરે સત્તર જોઈએ છે એ બધા જ પોષક તત્વો જીવામૃતની અંદર અઢળક માત્રાની અંદર છે અને એમના સાથે કાર્બનની વાત કરીએ તો એ આચ્છાદનના રૂપમાં આપણે કાર્બન પાથરીએ છીએ મિશ્રપાક કરીએ છીએ તો ઉત્પાદન ઘટવાનો કોઈ પ્રશ્ન જ નથી હોતો અમુકનું ઉત્પાદન વધે છે કારણ મેં કીધું ને આંબાનું આંબા મારે પહેલાં અતિ પાંચ વર્ષ પહેલાં જે છે ખાલી માત્ર દોઢ લાખના થતા હતા આજે એ બે અઢી લાખના આંબા થાય છે એ માર્કેટિંગ વ્યવસ્થિત બોક્સ બનાવીને આપણે માર્કેટિંગ કરીએ છીએ બીજું હળદર જે છે ગયા વર્ષની વાત કરું તો બારસો કિલો આપણે હળદર થઈ હતી અઢીસો રૂપિયાના ભાવની તમે બારસો કિલોનો હિસાબ કરજો લગભગ ત્રણ લાખ આસપાસ થતો તો એ વસ્તુ છે અને ખેડૂત જે પ્રાકૃતિક ખેતી કરે છે એની સાથે દરેક ખેડૂત જે છે એ પોતે જાતે માર્કેટિંગ કરે સોશિયલ મીડિયાનો વાપરે પોતાનું ફાર્મનું નામ સરસ મજાનું આપી દે વિઝિટિંગ કાર્ડ રાખે પોતાના એટલે આ રીતે ઘણી બધી માર્કેટિંગ ટેકનિક છે તો એ જે ખેડૂત આ ખેતી કરશે એ પોતે જાતે જ પોતે વ્યાપારી બને તો છે સો એ સો ટકા જે છે સોનાનું જે આપણે કહીએ ને ચીડિયા ગણાતો એ ફરી વખત થશે એટલે એવી હું આશા રાખું છું જાતે માર્કેટિંગ કરે અજીતજી ચલો પ્રશ્ન તમે જે છે એ આ ફાર્મ જે છે એક મોડલ ફાર્મ તરીકે ઉભરી આવ્યું છે ત્યારે વર્ષની અંદર અમારા કેટલા ખેડૂત મિત્રો તમારી મુલાકાત લે છે અને ખાસ કરીને તમારા ફાર્મ ઉપર સુભાષ પાલેકરજી એ વધારેલા અને જે કહેવાય કે ભાઈ અત્યારે જે છે એ અમારા ગુજરાત આખાના ખેડૂતો અહીંયા આવતા હોય તો મુલાકાતીઓ કેટલા આવે છે અને એ અમારા મિત્રોને મુલાકાતીઓની અંદર કરીએ તો લગભગ કાયમિકના પચીસ ખેડૂતો હોય છે અને આખા વર્ષના જો આપણે ગણીએ તો પાંચ હજાર ખેડૂતો એક વર્ષની મુલાકાત લેતા હોય છે એમની સાથે અહીંયા જો અમારા ભાવનગરના આત્મા પ્રોજેક્ટના મેક્સિમમ ખેડૂતોની તાલીમો થતી હોય છે આજુબાજુ અમારા ઘણા બધા મોડલ ફાર્મ છે શાકભાજીના છે બીજા પોપિયાના એક બે ફાર્મ છે એટલે આત્માના પ્રોજેક્ટ બીજા જ ગુજરાતના ઘણા બધા જે છે ધારો કે પાટણ છે ડીસા છે ખેડા છે અમરેલી છે રાજકોટ છે એમના પણ જે આત્માના ખેડૂતો જે છે અહીંયા નવસારી છે એ ખેડૂતો ખેડૂત તાલીમ કેન્દ્રના બેનો છે એ બધા આવતા હોય છે અને એમને પણ સરસ મજાની અમે જે છે ફિલ્ડ વિઝિટ કરાવી વ્યવસ્થિત રીતે સમજાવી અને એમને પ્રેરણા આપતા હોઈએ છીએ એટલે કે ટૂંકમાં ગુજરાતમાંથી લગભગ મેક્સિમમ લોકો આવતા હોય છે ગુજરાત બહારના રાજ્યમાં સુભાષ પાલેકરજી આવ્યા ત્યારે બહારના રાજ્યના ઘણા બધા હતા બીજું કે વિશ્વ જે એગ્રો ટુરિઝમ કહેવાય નવો કોન્સેપ્ટ ઉભરી આવ્યો છે એની અંદર પણ અમે થોડોક આમાં આગળ આવી વધી રહ્યા છીએ એગ્રો ટુરિઝમની અંદર અને એની અંદર વૂફ કરીને એક સંસ્થા છે એમાં રજિસ્ટ્રેશન અમે કરાવ્યું છે જેને કારણે જે છે એ બહારના ફોરેનરોના કોઈ કંઈ આવવું હોય બે પાંચ લોકોને તો એમના માટે જે છે અહીંયા સરસ મજાની સુવિધાને બધું અમે આખું એરેન્જમેન્ટ કરી રહ્યા છીએ એટલે કે એ વૂફની અંદર પણ આપણે આખે આખું રજિસ્ટ્રેશન કર્યું છે અને તો આ રીતે જે છે આખે આખું જે આપણા ફાર્મનું જે છે દરેક લોકો આવી સમજે વ્યવસ્થિત રીતે કારણ કે આ ખેતી એવી છે કે તમે એક વખત રૂબરૂ જુઓ બધા સિદ્ધાંતો જાણો કારણ કે આમાં અમુક લોકો આંધળોકીય અનુકરણ કરતા હોય કે ધારો કે ઘનજીવા જીવામૃત જેવા મૃત આપીને કરતા હોય તો એમાં કંઈક ને કંઈક તમે થાપ ખાશો તો આ ચેનલ દ્વારા હું ખાસ એ આપને મેસેજ આપવા માગું છું કે તમે પહેલાં તો જાણો જે ખેડૂતો કરે છે એમની પાસે વ્યવસ્થિત સમજો એમના કોન્સેપ્ટ સમજો અને પછી જો આ ખેતી અપનાવશો તો તમને ખરેખર જે છે પ્રથમ વર્ષથી જ ખૂબ સારો ફાયદો થશે સાથે મારે મિત્રો એ પણ કહેવાનું છે કે માતૃભૂમિ પ્રાકૃતિક ફાર્મ જે અહીંયા કહેવાય કે ભાઈ જૂનાપદ જે અમારું જેસર તાલુકાનું જે છે એ ગામ છે અને કહેવાય ને કે ભાઈ હમથું તમે અહીંયા નીકળો ને તો હમથા એક વખત અહીંયા નીકળ્યા હોય ને તો તે આપણને જે પંદર દી ઊંઘી તો જે છે ને એ આ રોડે ખાલી નીકળો તો એ માંદા ન પડી એવડું મોટું કહેવાય કે આમ પ્રાકૃતિક રીતે એ વસેલું ગામ છે બાજુમાં જ જે છે એ કદમગીરી જેને કોળાંબો ડુંગર જે છે એ ગણવામાં આવે છે કે જ્યાં અને બાજુમાં જ શેત્રુજી નદી આના સામે કાંઠે શેત્રુજી જે કહેવાય ને કે જે સૌરાષ્ટ્રની મોટા મોટી નદી છે એ નદી પણ ત્યાં જ આવેલી છે જેસર જે છે જેસરથી આગળ જે છે એ સાવરકુંડલાનો આખો જે છે ભેલ છે તો તમે મિત્રો ક્યારેક જે છે એ સિંહ દર્શને નીકળો ત્યારે ચોક્કસ જે છે એ આ વિસ્તારમાંથી નીકળજો સાથે સાથે મિત્રો મારે એ પણ કહેવું છે કે જેમ કિસાન સફરની યુટ્યુબ ચેનલ છે એવી જ ચેનલ જે છે એ અજીતસિંહની છે તો એ પણ એક વાત કરી દો મૂળિયા સાહેબે સરસ મજાનું કીધું કે મારી માતૃભૂમિ નેચરલ વર્લ્ડ કરી એને ચેનલ છે એની અંદર લગભગ પ્રાકૃતિક ખેડૂતોના અમે વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ નવી નવી ટેકનોલોજી જે છે એના વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ તો આપ યુટ્યુબ ચેનલ ઉપરથી માતૃભૂમિ નેચરલ વર્લ્ડ જોજો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો અને શેર પણ કરજો જેથી કરી એને મૂળિયા સાહેબની જેમ દરેકને સારો મેસેજ મળે બીજું જે મારું ફાર્મ છે એ ઓર્ગેનિક સર્ટિફાઈડ છે ફૂડ સ્ટાન્ડર્ડ જે જે એફએસએસ કોડ છે એનું પણ માન્યતા મળી ગયેલી છે એનું પણ સર્ટિફિકેશન આઈએસઓ સર્ટિફાઈડ જે છે આઈએસઓ પણ સર્ટિફાઈડ છે આ બધા જ ક્રાઇટેરિયાની અંદર આપણે ફુલફિલ છીએ કમ્પ્લીટ છીએ અને પછી જે છે આપણે આખા ફાર્મની અંદર આ ખેડૂતોની વિઝિટથી માંડી અને દરેક વસ્તુ પ્રવૃત્તિ કરાવતા હોઈએ છીએ એટલે આ કોઈ પણ ખેડૂત મિત્રો જે છે પોતાને જાણવા માંગતા હોય જોવા માંગતા હોય ટ્રેનિંગ લેવા માંગતા હોય તો જે છે એ કોન્ટેક્ટ કરજો જેથી કરીને અમે આપને સારી એવી રીતે ટ્રેનિંગ આપી શકીએ ફરીવાર એકવાર તમારો મોબાઈલ નંબર આપો મિત્રો અજીતજી છે એ પોતે તો ખેતી કરે જ છે પણ એને કહેવાય ને કે ભાઈ ભાવનગર પૂરતું સીમિત અમે નહીં રાખીએ ગુજરાતની અંદર જે છે એ કોઈપણ ખૂણે વસતા ખેડૂત મિત્રોને આ સુભાષ પાલેકર ખેતી પદ્ધતિની જે છે એ માહિતી જોઈએ તો ચોક્કસ જે છે એમનો નંબર જે છે એ મિત્રો તમે નોંધી લો તમને ચોક્કસ જે છે એનો સમય માગી કારણ કે એ મારી જેમ જે છે એ નોકરીના સમયગાળામાં છે નોકરી કરતા હોય જ્યારે એને સમય મળે સમય માગી અને તમે એની સાથે વાત જે છે એ કરી શકશો તમારો મોબાઈલ છે મારો મોબાઈલ નંબર છે ચન્નું ચોસઠ અડસઠ બોતેર છ્યાસી નાઇન સિક્સ સિક્સ ફોર સિક્સ એટ સેવન ટુ એટ સિક્સ બરાબર સરસ મજાની વાત એ મિત્રો આપણને અજીતસિંહ ગોયલ દ્વારા આજે આપણને પોતાના ફાર્મની અંદર પોતે જે છે એ અમે જેટલું બને એટલો દેખાડવાનો પ્રયત્ન કર્યો છે પણ આ એક આપણું એક કહેવાય ને એક માધ્યમ છે કે અમે તે ખાલી એક થોડુંક તમને ખાલી દેખાડીએ પણ જ્યારે તમે રૂબરૂ આવીને જોશો ત્યારે જ તમને મિત્રો ખ્યાલ આવશે છતાંય જે છે એ બધો જ પ્રયત્ન જે છે એ કર્યો છે તમને વિડીયો મિત્રો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો જેથી કરીને એ બીજા મિત્રો આવા ફાર્મની મુલાકાત જે છે એ લઈ શકે આજે બંને ભાઈઓએ આપને એક સરસ મજાની માહિતી આપવા બદલ હું કિસાન સફરવતી એજે મૂળિયા બંને ભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને જે છે એ કાવો તમને મળવાનો મોકો મળ્યો અને સાથે સાથે એક ફાર્મના દર્શન કરવાનું પણ જે છે કેવાય ને કે ભાઈ એનો એક મોકો મળ્યો એ બદલ ફરીવાર બંને ભાઈનો ખૂબ ખૂબ આભાર મિત્રો આપણે જે દર વખતે વાત કરીએ છીએ એમ કે ખેડૂત સુખી તો બધા સુખી